राजकोट शहर में एक चौंकावनारो अजीबो गरीब किस्सो सामे आव्यो छे। राजकोट शहरना नाणावटी चौक पासे आवेली हरसिद्धि सोसायटीमां दीपाली राजूभाई परमार नामनी युवतीए पोताना घरे गळेफांसो खाई लीधानो बनाव सामे आव्यो छे। समग्र मामलानी जाण युनिवर्सिटी पोलीसने थता युनिवर्सिटी पोलीसे घटना स्थळे पहोंची जरूरी पंचनामानी कार्यवाही पूर्ण कर्या बाद लाशने पोस्टमोर्टम अर्थे पीएम रूम खाते खसेड़ी हती। घटना स्थळ पर पहोंचेली पोलीसने दीपालीए लखेली सुसाइड नोट पण मळी आवी छे। શું લખ્યું છે સુસાઇડ નોટમાં? યુનિવર્સિટી પોલીસે કબજે કરેલ સુસાઇડ નોટમાં દીપાલીએ લખ્યું છે કે હું સુસાઇડ કરું છું, મને સુસાઇડ માટે મજબૂર સુનિલ કુકડિયાએ કરી છે, એને મને ગાળો આપી છે, મારા મમ્મી પપ્પાને પણ આપી છે અને મને મારી પણ છે, સોરી પપ્પા દીપાલી। समग्र मामले मृतक दीपालीना पिता राजूभाई परमारनी फरियादना आधारे यूनिवर्सिटी पोलीस द्वारा तेमनाज विस्तार में रहता सुनील रसिकभाई कुकड़िया सामे आईपीएसनी कलम 306 हेठळनो गुनो नोंधवामां आव्यो छे। योगानुयोग हरसिद्धि सोसायटी में रहती दीपाली परमारे जे दिवसे आपघात कर्यो छे तेना आगला ज दिवसे सुनीलनी जान पाटणवाव खाते गई हती। દીપાલીએ આત્મહત્યા કરી લીધાની જાણ થતાં વિવાહિત જોડું ઘરેથી ભાગી ગયાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે। ચર્ચાતી વિગતો મુજબ એક સમયે સુનિલ અને દીપાલી વચ્ચે પ્રેમ સંબંધ હતો, બંને એકબીજા સાથે લગ્ન પણ કરવાના હતા, પરંતુ કોઈ કારણોસર સુનિલની સગાઈ પાટણવાવ ખાતે અન્ય યુવતી સાથે થઈ હતી। ત્યારબાદ પણ સુનિલ દીપાલીને સંબંધ રાખવા માટે મજબૂર કરતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। સગાઈ બાદ પણ દીપાલીને માર મારી હોવાનું તેમજ દીપાલી અને તેના માતા પિતાને ગાળો આપી શારીરિક માનસિક ત્રાસ આપતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે। સુસાઇડ નોટ પર મળી, કારણ આવ્યું એનો સામેવાળો છોકરો છે પ્રજાપતિનો, સુનિલ કરીને નામ છે એમનું। એટલો સમયથી હેરાન કરતો એ તો ખબર નથી, છેલ્લો ટાઈમ તો બહુ હેરાન કરતો, ફોનમાં જ હેરાન કરતો વધારે। મારી બાજુમાં રહેતા હોટેલ વ્યક્તિની છોકરી રોકાવા આવી હતી, એની સાથે આવી ઘટના બની હતી અને એને ધમકી આપી હતી, એટલે એ લોકો ત્યાંથી બીજે રહેવા લાગ્યા ખાલી કરીને, મારા પણ આવ્યા હતા એ લોકોને, છોકરી વાળાને સામેવાળો છોકરો અને એના મિત્રો મારવા પણ આવ્યો હતો। હા, હેરાન જ કરતો, થોડો 5-6 વર્ષ પહેલાં બાજુવાળાને પણ મારા ઘોડેલા હતા, પેટ નહીં કી સેઠ સુધી કે કંઈ। એમાં એવું લખેલું છે કે મારા મમ્મી પપ્પાને ગાડો આપી અને મને મારેલી છે, એવું લખેલું છે એમ। મને ન્યાય મળવો જોઈએ એ જ માંગ છે મારી। હું રામાપીર ચોકડી પાસે હતો અને ઘરે આવતો હતો તો મારા ભત્રીજાનો ફોન આવ્યો કે ઘરે આવો જોઈએ, ત્યારે આ ઘટનાની ખબર પડી। દીકરીને જાણ કરવી જોઈએ બાપને, અને બાપે દીકરીનું ધ્યાન રાખવું જોઈએ એટલે ખબર પડે કે આ ધ્યાન ના રાખો એટલે ઘટના બની, આ બધું ધ્યાન બાર હોય એવી મારું।